નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે મહિમા ત્રિવેદી. તો આપણે ઘણી વખત ઘણા બધા કાયદા વિશે માહિતી મેળવતા હોઈએ છીએ, તો આજે આપણે ચેક રિટર્ન પર માહિતી મેળવવાના છીએ કે ચેક રિટર્ન કેવા સંજોગોમાં થાય છે અને ચેક રિટર્ન એટલે કે બાઉન્સ થાય તો કેવા પ્રકારની સજાની જોગવાઈઓ છે, કેવા કાયદા તેમના માટે રાખવામાં આવ્યા છે, તે બધા વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા ધારાશાસ્ત્રી એવા રિલેશભાઈ કે લિંબાચિયા, જે એડવોકેટ એન્ડ નોટરી છે. નમસ્કાર રિલેશભાઈ. અને ભરતભાઈ પંડિત, એડવોકેટ છે, જે આપણી સાથે જોડાઈ ગયા છે. નમસ્કાર ભરતભાઈ. રિલેશભાઈ, આપને હું પહેલા તો એ પૂછીશ કે ચેક રિટર્ન એટલે બધાને સામાન્ય રીતે ખબર હોય છે કે ચેક રિટર્ન કે બાઉન્સ જવું એટલે કે શું, પરંતુ છતાં પણ એઝ એડવોકેટ આપ અમારા દર્શક મિત્રોને થોડી માહિતી આપશો કે ચેક રિટર્ન થવું એટલે કે શું કહી શકાય. જી નમસ્કાર મિત્રો, જેમ વાત કરી કે ચેક રિટર્ન થવું એટલે શું, નોર્મલ કોર્સમાં આપણે જાણતા હોઈએ છીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ નાણાકીય લેવડ દેવડ કરતો હોય છે ત્યારે આ નાણાકીય લેવડ દેવડની અંદર આપણે જોઈએ છીએ કે ચૂકવણીના ઘણા બધા પ્રકારો હોય છે. કેટલાક લોકો પોતાની જે કંઈ પણ નાણાકીય લેવડ દેવડ માટે રોકડની ચૂકવણી કરતા પણ હોય છે, કેટલાક સંજોગોની અંદર એ લોકો ચેકનું પણ આદાન પ્રદાન કરીને એ લોકો પોતાની નાણાકીય લેવડ દેવડની કામગીરી કરતા હોય છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ પોતે પોતાના પૈસા જે આપવાનો હોય એ સંદર્ભમાં સામેવાળી વ્યક્તિને જ્યારે ચેક આપતો હોય છે અને સામેવાળા વ્યક્તિ જ્યારે એ ચેક પોતાના એકાઉન્ટમાં નાખતો હોય છે અને જ્યારે કોઈ કારણવશ જ્યારે એ ચેક રિટર્ન થતો હોય છે, તો એ રિટર્ન થવાનું કારણ હોય છે કે ચેક રિટર્ન થવાથી વ્યક્તિ પોતે પોતાની કાયદેસરની લેણી માટે જો યોગ્ય કારણ ના હોય તો સામેવાળી વ્યક્તિને નોટિસ આપીને પોતાની નાણાકીય લેવડ દેવડ માટે સામેવાળી વ્યક્તિને નોટિસ આપી શકે છે. અને ત્યારથી જ એક કાર્યપ્રણાલી જાય છે કે ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળથી નોટિસ આપીને વળતર માટે સામેવાળાને નોટિસ આપી શકાતી હોય છે. બિલકુલ રિલેશભાઈ, બીજો એક સામાન્ય પ્રશ્ન ઘણીવાર દર્શક મિત્રોને થતો હોય છે કે ચેક રિટર્ન થવું અને ચેક બાઉન્સ જવું બંને એક જ વસ્તુ છે કે કેમ? ખૂબ સરસ પ્રશ્ન છે. ચેક રિટર્ન થવું અને ચેક બાઉન્સ થવું એક જ વાત છે? ચેક રિટર્ન થવું અને ચેક બાઉન્સ થવું. આપણે જાણીએ છીએ કે ઘણી વખત કોઈ વ્યક્તિ જ્યારે પોતાની કાયદેસરની લેણી રકમ પેટે જ્યારે બેંકની અંદર એ ચેક નાખતા હોય છે ત્યારે ચેક રિટર્ન થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે. ચેક રિટર્ન થવાના ઘણા બધા કારણોની અંદર બની શકે કે સામેવાળા વ્યક્તિની અંદર પૂરતા પ્રમાણમાં નાણાંનું ભંડોળ ન હોય તો ફંડ ઇનસફિશિયન્ટ, એ પણ એક કારણ છે. કદાચ કોઈ કારણવશ વ્યક્તિએ પોતાનું એકાઉન્ટ સ્ટોપ કરાવેલું હોય, એકાઉન્ટ ક્લોઝ કરાવેલું હોય, અથવા તો પેમેન્ટ સ્ટોપ કરાવેલું હોય તો પેમેન્ટ સ્ટોપ પણ હોઈ શકે છે. અથવા તો આ તમામ કારણો એક સ્ટોપ પેમેન્ટ હોઈ શકે ચેક બાઉન્સના કારણમાં ચેક રિટર્ન થવા માટે. એટલે ચેક બાઉન્સ થવું અને ચેક રિટર્ન થવું એ બંને એક સેમ જ વસ્તુ છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. ભરતભાઈ, હું આપને પૂછીશ કે જે આ ચેક રિટર્નનો કાયદો છે તે ક્યારથી અમલમાં આવ્યો છે તે વિશે થોડી માહિતી આપશો. નમસ્કાર. પ્રથમ બહુ સરસ સવાલ છે બેન આપનો. ખાસ કરીને આ કાયદો જ્યારે આવ્યો એ પહેલા પણ જ્યારે નાણાંની લેવડ દેવડ થતી હતી જી, તો ઘણીવાર ચેક બાઉન્સ થતા હતા, ચેકને સ્ટોપ પેમેન્ટ પણ કરાવવામાં આવતું હતું, તો બે પાર્ટી વચ્ચે અંદર વિખવાદ થતો હતો. એમાં કોઈ કાયદો, કોઈ સરકાર, કોઈ નિયમ આવતો, હા એ FIR નોંધાવી શકતા હતા, પણ એવો કોઈ કાયદો નહોતો. આ કાયદો જે આવ્યો ને, ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, આમ તો 1881 આ કાયદો છે, પણ આ કાયદા મુજબ એનું અમલીકરણ જ્યારથી થયું ત્યારથી ઘણો બધો ફાયદો થઈ ગયો કે તમે કોઈ પણ વ્યક્તિને રિલેશભાઈ કીધું ચેક આપો છો તો તમારા ખાતામાં બેલેન્સ છે કે નહીં એ જોઈને તમારે આપવું પડશે, નહીતર એની સજા છે. સજાની જે જોગવાઈઓ છે રિલેશભાઈ આપણને કહેશે કે કેટલી કેટલી કયા સ્ટેપ પર કેટલી સજા થાય છે, પણ ચોક્કસ સજા થાય છે. એનાથી ઘણી બધી છેતરપિંડી અટકી ગઈ છે, કારણ કે ઘણા બધા ચેક આપીને વસ્તુ લઈ લેતા હતા અને એ વસ્તુનો ઉપયોગ પણ કરતા હતા અને પછી આપતા નહોતા અને પછી એ બહુ મોટો વિખવાદ ઊભો થતો હતો, તો એમાં ઘણો બધો સુધાર આવ્યો છે. તો ખરેખર આ ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ જે આવ્યો એનાથી ઘણો બધો ફાયદો જનતાને થયો છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી ભરતભાઈ. આપણે રિલેશભાઈ આગળ વાત કરીએ કે સુરત શહેરની આપણે વાત કરીએ તો સુરત શહેરમાં ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ ખૂબ મોટા પાયે છે, આપણે ગુજરાતનું આર્થિક પાટનગર તેને કહી શકાય. તો જેમ બિઝનેસ મોટા હોય તેમ પૈસાની લેવડ દેવડ પણ વધારે થતી હોય છે, ચેકથી લેવડ દેવડ પણ વધારે થતી હોય છે, તો સુરત શહેરમાં તેમજ ચેક રિટર્નના બનાવોનું પ્રમાણ બીજા બધા શહેરની દ્રષ્ટિએ કેટલું છે તે વિશે શું કહેશો?
જી ચોક્કસ કહી શકું કે સુરત શહેર એ ગુજરાત રાજ્યની આર્થિક પાટનગર કહી શકાય. અને આપણે જાણીએ છીએ કે સુરત શહેરની અંદર જે કંઈ પણ કામગીરી થતી હોય છે, આર્થિક જે કંઈ પણ વ્યવહારો થતા હોય છે, એ આજના સમયની અંદર આપણે વેપારી શહેર છે એ પ્રમાણે સુરત શહેરનો વેપાર આજે ના માત્ર પુત્ર સુરત પૂરતો પરંતુ ગુજરાતની સાથે સાથે અન્ય રાજ્યોની અંદર પણ આ કામગીરીનો વેપાર થતો હોય છે. એટલે ઘણી વખત એવું થતા હોય છે કે સુરતના વેપારીઓ પોતે બીજા રાજ્યોની અંદર પણ જ્યારે એ માલ પોતાનો આપતા હોય છે, ટેક્સટાઇલને લગતો માલ હોય છે કે ડાયમંડને લગતો માલ હોય છે કે અન્ય કોઈ પણ પ્રકારનો માલ હોય છે, તો એવી પરિસ્થિતિની અંદર જ્યારે સામેવાળા વેપારીઓ અમને ચેક આપતા હોય છે અને ચેક રિટર્ન થતા હોય છે, તો ત્યારે પણ આ અહીંયા ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ એપ્લિકેબલ થતો હોય છે. અને વાત સુરતની વાત કરીએ તો સુરત શહેર એક વેપારી શહેર હોવાને કારણે આજે સુરત શહેરની અંદર ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138ના ઘણા બધા કેસો એપ્લિકેબલ થતા હોય છે અને એનું પ્રમાણ પણ ખૂબ જ એવો મોટા પ્રમાણમાં છે. બિલકુલ, ખૂબ સરસ માહિતી આપી. ભરતભાઈ, આગળ વાત કરીએ કે આપણે જ્યારે વધારે રકમ એટલે કે 50,000 છે કે 1,00,000 સુધીની રકમનો જ્યારે ચેક આપવામાં આવે છે, તો બેંક પોતાની સેફટી માટે એટલે કે તે ખરેખર તેને ચેક યોગ્ય માણસે આપ્યો છે કે કેમ, તે ચેક કરવા માટે શું પગલા ભરે છે? ખરેખર અત્યારે નેટનો યુગ છે, વોટ્સઅપનો યુગ છે, મેસેજનો યુગ છે, ટૂંકમાં સોશિયલ મીડિયાનો યુગ છે. તો બેંકે બહુ સરસ સિસ્ટમ અપનાવી છે કે તમારો જે મોબાઈલ નંબર છે એ બેંક જ્યારે તમે ફોર્મ ભર્યું ત્યારે તો શરૂઆતમાં તો એ હતું નહીં, પણ પછી એ લોકોએ નંબરો માગ્યા, વોટ્સઅપ નંબર માગ્યા, તમારા નેટના નંબર બધા આપ્યા, તો એનાથી એક વસ્તુ એવી થઈ કે બેંક સેફ થઈ ગઈ કે તમે પૈસા ભરો છો એના મેસેજ પણ તમને 10 મિનિટની અંદર આવી જાય છે કે ભાઈ મારા ખાતામાં મેં 50,000 ભર્યા, તો તરત મેસેજ આવી જાય. હું કોઈને ચેક આપું છું, માનો કે 50,000,00,000 રૂપિયા 2,00,000 રૂપિયાનું ચેક આપું છું, તો એ ચેક બીજા દિવસે પાસ થાય છે, તો એ વખતે બેંક તરત તમને મેસેજ કરશે કે તમે જે ચેક આપ્યો છે એ આવતીકાલે, એ લોકો સમય આપે છે કે 12:30 સુધી તમે બેંકના મેનેજરને મળી જાઓ, બરાબર, જો આપ મળવા નહીં આવશો તો આ ચેક અમે પાસ કરી દઈશું. તો આ રીતના બેંક સેફ થઈ જાય છે, તમે પણ સેફ થઈ જાઓ છો, અને ઘણીવાર જ્યારે ખોટા ચેક લખાય છે ને એમાંથી પણ તમે બચી જાઓ છો. તો આ એક સરસ પ્રથા બેંકે અપનાવી છે અને તમારા ખાતામાં કેટલું બેલેન્સ છે એની પણ ઇન્કવાયરી થઈ જાય છે. અને બીજી એક વસ્તુ બહુ મોટી વસ્તુ છે કે અત્યારે સાયબર ક્રાઇમ થાય છે ને એની અંદર પણ જો તમારા ખાતામાંથી પૈસા ઉપડે છે ને તો બેંકમાંથી તરત મેસેજ આવી જાય છે કે ભાઈ તમારા ખાતામાંથી આટલા પૈસા ઉપડી ગયા, તમને ખબર નથી હોતી. આ વસ્તુ બેંકની જે છે ને એ એટલી બધી ફાયદાકારક થઈ છે કે ઘણીવાર સાયબર ક્રાઇમમાં પૈસા તમારા ખાતામાંથી ઉપડી જાય છે ને બેન, તો 24 કલાકની અંદર તમે જો ફરિયાદ કરી દો તો એની અંદરથી તમારા પૈસા પાછા આવવાની શક્યતાઓ 99% વધી જાય છે. પણ 24 કલાક વીતી જાય પછી થોડી તકલીફ પડે છે, તો આ બેંકની એક સુવિધા ખૂબ સરસ છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. અરિલેશભાઈ, આપણે આગળ વાત કરીએ કે જ્યારે ચેક રિટર્ન થાય અથવા તો બાઉન્સ થાય તો તે સમયે શું કરવું જોઈએ? હજી ચોક્કસ, જ્યારે ચેક રિટર્ન થાય અથવા તો બાઉન્સ થાય તો સૌથી પહેલામાં પહેલી વસ્તુ છે કે જ્યારે કોઈ વ્યક્તિએ પોતાની કાયદેસરની રકમ એને આપી હોય અને સામેવાળા વ્યક્તિને ચેક આપે અને ચેક રિટર્ન આવે, તો ચેક રિટર્ન આવતાની સાથે જ સૌ પ્રથમ જે વ્યક્તિએ પોતાનો ચેક એ ચેક પોતાના એકાઉન્ટમાં નાખ્યો અને ચેક રિટર્ન આવે, તો રિટર્ન આવ્યા પછી એના જ્યારે એને રિટર્ન મેમો મળે છે, તો રિટર્ન મેમો મળ્યા પછી સામેવાળી વ્યક્તિ કે જે ચેક એને આપ્યો હોય એને એક નોટિસ આપવી પડતી હોય છે કે ભાઈ તમે મારા આ વ્યવહાર પેટે તમે મને આ કાયદેસરનો ચેક આપેલો હતો અને ચેક આમ તમારો રિટર્ન થયો છે અને આ રીઝનથી રિટર્ન થયો છે, એ કાયદેસર એડવોકેટ મારફત એ નોટિસ મોકલતા હોય છે. સામેવાળી વ્યક્તિને નોટિસ મોકલવી પડે છે અને ડિમાન્ડ નોટિસ કહેવાય છે કે તમે આપેલા ચેક પેટે જે મારે લેણી નીકળતી હતી એ નથી મળ્યા, ચેક રિટર્ન થયો છે અને આ નોટિસ હું તમને પાઠવું છું, અને નોટિસ મળ્યાના 15 દિવસ મેં તમારે મને એ કાયદેસરની લેણી રકમ મને ચૂકવી આપવી પડે છે. અચ્છા, બિલકુલ, ખૂબ સરસ વાત કરી. ભરતભાઈ, આપણે આગળ વાત કરીએ કે જો બેંકની ભૂલ થઈ હોય કોક અને તેના દ્વારા જો ચેક રિટર્ન થાય તો તેના માટે જવાબદાર કોણ? આ મારો જાતનો અનુભવ આપને શેર કરું છું કે ઘણીવાર આપણા ખાતામાં બેલેન્સ હોય છે છતાં કોઈ ટેકનિકલી એવી મુશ્કેલી પ્રોબ્લેમ આવે છે તો એ ચેક રિટર્ન થાય છે. અમારા કોઈ બી વ્યક્તિ છે એના ખાતામાં બેંકમાં પર્યાપ્ત જો એની રકમ હોય છે ચેક ઉપરાંતની,
અને બેંકના નિયમ મુજબ એટલા પૈસા હોય છે, ઘણી બેંકમાં એવું હોય છે કે 5,000 કે 10,000 તમારે ફિક્સ રાખવા પડે, પછી તમે બીજા પૈસા તમે એના ચેક આપી શકો અથવા ઉપાડી શકો. તો એટલું હોવા છતાં પણ જો ચેક રિટર્ન થાય તો તમારે તાત્કાલિક બેંકનો સંપર્ક કરવો. તમારી જે શાખામાંથી નો ચેક તમે આપ્યો હોય ત્યાં તમે સંપર્ક કરશો તો એ લોકોની ભૂલ એ લોકો સુધારી દેશે અને તમારા પર માનો કે 250 રૂપિયા 500 રૂપિયા જે પણ જે ચાર્જ લગાવેલો હશે ચેક રિટર્નનો એ તરત રિવર્સ કરશે એ લોકો. અને પ્લસ જો એ લોકોની ભૂલ હશે તો મને ખ્યાલ છે ત્યાં સુધી બે બેંક પરથી પૈસા કપાય છે, ફેમિલી બેંક પરથી બી પૈસા કપાય, તો ત્યાં પણ આ લોકોએ જો કોરસ્પોન્ડન્સ કરીને ત્યાંથી પણ એ લોકોએ બાય મિસ્ટેક એ લોકો રીતના વાત કરે છે તો એ પણ તમને પૈસા માફ કરી દેવામાં આવે છે દંડના, અને એઝ ઇટ ઇઝ તમારો જે રેગ્યુલર હપ્તો છે એ માન્ય ગણવામાં આવે. બિલકુલ રિલેશભાઈ, આપણે આગળ વાત કરીએ કે સુરત શહેરમાં આ જે કાયદો છે ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881, તેના માટે કોઈ સ્પેશિયલ કોડ છે કે કેમ? જેમ મેં આગળ જણાવી ગયો તમને કે ભાઈ સુરત શહેરની અંદર વર્તમાન સમયની અંદર વ્યાપારિક શહેર છે અને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસોના પ્રમાણમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે. આપણું ન્યાયતંત્ર પણ એટલું જ કટિબદ્ધ છે કે ભાઈ આવા કોઈ પણ પ્રકારના કેસો બનતા હોય તો ઝડપથી ત્વરિત નિર્ણય આવી શકે. સુરત જિલ્લા ન્યાયાલયનું હું વાત કરું તો ચોક્કસપણે સુરત જિલ્લા ન્યાયાલયની અંદર પણ આ પ્રકારના કેસો ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ દાખલ થતી ફરિયાદો બાબતોના ઝડપી નિકાલ માટે આપણે ત્યાં જિલ્લા ન્યાયાલય સુરત ખાતે પણ એની સ્પેશિયલ કોર્ટોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને વર્તમાન સમયમાં એ કોર્ટોની અંદર પણ આ પ્રકારના કેસોનું બહુ ઝડપથી એનું નિરાકરણ આવી રહ્યું છે. બિલકુલ રિલેશભાઈ, આગળ એક સામાન્ય સવાલ આપને પૂછીશ કે સામાન્ય રીતે ચેકની વેલિડિટી કેટલા સમયની હોય છે? ખૂબ સરસ પ્રશ્ન. ઘણી વખત આપણને એવો પ્રશ્ન થતો હોય છે કે ભાઈ ચેકની વેલિડિટી કેટલા દિવસની હોય, તો આપણે જાણીએ છીએ સર્વસામાન્ય પ્રમાણે પહેલા ચેકની વેલિડિટીનો સમય 6 મહિનાનો હતો, પણ ઘણી વખત એવું થતું હોય છે કે કેટલીક વખત કોઈ ખોટી રીતે ચેકનો ઉપયોગ ન થઈ જાય એટલા માટે આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સમયાંતરે પોતાના ઘણા બધા નીતિ નિયમોમાં પરિવર્તન કરતો રહ્યો છે. હવે જે નવા નીતિ નિયમો પ્રમાણે આરબીઆઈની નવી જે ગાઈડલાઇન્સ પ્રમાણે ચેકની વેલિડિટી એટલે કે જે તારીખે ચેક લખાયો હોય ત્યારથી 3 મહિના સુધીની વેલિડિટી હોય. સમજો કે ભાઈ 1 ઓગસ્ટ 2022ના દિવસે ચેક લખાયો હોય તો 1 ઓગસ્ટથી જેનો 3 મહિના સુધીની અવધિની અંદર જ એ ચેક એ વેલિડ ગણાતો હોય છે અને એની વેલિડિટી માત્ર ને માત્ર ચેક ઉપર લખેલી તારીખથી 3 મહિના સુધીની અવધિ સુધીમાં જ એ વેલિડ ગણાય છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી રિલેશભાઈ. હવે હું આપને એક બીજો એક સંક્ષિપ્તમાં એક સવાલ પૂછવા માંગુ છું કે જ્યારે ચેક રિટર્નના બનાવ બનતા હોય છે અને કેસ થાય છે તો જે કેસની કાર્યવાહી હોય છે તેની સમગ્ર પ્રક્રિયા આપ થોડો અમને ડિટેલમાં જણાવશો તો અમારા દર્શક મિત્રોને પણ વધારે ખ્યાલ આવશે. ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે કે ચેક બાઉન્સ થાય, ચેક રિટર્ન થાય તો એની કાર્યપ્રણાલી શું છે? ઘણી વખત આપણે જાણતા હોઈએ છીએ, આપણા દર્શક મિત્રો માટે પણ આપણે જણાવવું એટલું જ અગત્યનું હોય છે કે કેટલીક વખત જ્યારે ચેક રિટર્ન થતા હોય છે ત્યારે કેટલાક લોકોને ખબર નથી હોતી કે ભાઈ ચેક રિટર્ન થયા પછી અમારે સામેવાળી વ્યક્તિ ઉપર અમારી કાયદેસરની લેણી રકમ માટે જ્યારે આ કાર્યવાહી કરવી હોય તો શું કરી શકાય? તો તમને કહી દઉં કે જ્યારે કોઈ પણ કાયદેસરની લેણી પેટેની રકમનો ચેક આપણે કોઈ વ્યક્તિ આપતો હોય છે તો મેં જેમ જણાવ્યું તેમ કે જે તારીખે આપણને ચેક આપ્યો હોય એ તારીખથી 3 મહિનાની અવધિની અંદર આપણે એ બેંકની અંદર આપણે રજૂ કરવું પડે, એ ઇન્સ્ટ્રુમેન્ટને રજૂ કરવું પડે આપણી કાયદેસરની લેણી રકમ માટે. માનો કે આપણે બેંકની અંદર ચેક નાખ્યો અને ચેક રિટર્ન આવ્યો. ચેક રિટર્ન આવવાના કારણો અગાઉ પણ જોયા કે સામેવાળીએ કદાચ એ વ્યક્તિએ પોતાનું એકાઉન્ટ ક્લોઝ કરી નાખ્યું હોય કે પછી એ પેમેન્ટ માટે એના ખાતાની અંદર પૂરતા પ્રમાણમાં ભંડોળ ના હોય કે એણે એ પેમેન્ટ સ્ટોપ કરી હોય. બરાબર છે, આ અલગ અલગ રીઝનોને કારણે જ્યારે ચેક રિટર્ન આવતો હોય છે. હવે રિટર્ન આવ્યા પછી સૌ પ્રથમ વાત એ છે કે જ્યારે ફરિયાદી વ્યક્તિ એટલે જે વ્યક્તિએ પોતે એકાઉન્ટમાં ચેક નાખ્યો અને ચેક રિટર્ન આવે, રિટર્ન મેમો જ્યારે એ વ્યક્તિને મળે છે જે તારીખથી મળે છે એ તારીખથી 30 દિવસની અંદર એ વ્યક્તિએ સામેવાળા વ્યક્તિને નોટિસ આપવી પડે કે તમે મને જે આ કાયદેસર મારી લેણી રકમ માટેનો તમે જે કંઈ પણ મને ચેક આપ્યો છે એ 100 એન્ડ 100 રીઝનથી રિટર્ન થયો છે. અને એ વ્યક્તિ પોતાના એડવોકેટ મારફતે એ ડિમાન્ડ નોટિસ મોકલી શકે છે. ક્યારે? જે દિવસે ચેક રિટર્ન થયો અને રિટર્ન મેમોમાં જે તારીખ લખેલી હોય એ તારીખથી 30 દિવસની અંદર
વ્યક્તિ સામેવાળા વ્યક્તિને જેણે એને ચેક આપ્યો એને નોટિસ મોકલી શકે છે કે ચેક રિટર્ન થયો છે. હવે રિટર્ન થયાની જ્યારે નોટિસ મોકલે છે એ 30 દિવસની અંદર મોકલી પડે. નોટિસ જ્યારે મોકલે છે તો સામેવાળા વ્યક્તિને નોટિસ મળ્યાથી 15 દિવસનો એની પાસે ટાઈમ હોય છે. એ ડિમાન્ડ નોટિસમાં સામેવાળા વ્યક્તિને પૈસા આપી દેવાનો કે ભાઈ હું તમને તમારે જે રિટર્ન થયો છે ચેક એ બાબત માટે હું પૈસા આપવા બંધાવું છું અથવા તો થોડા ટાઈમ પછી આપીશ. એને એ 15 દિવસમાં એ જો ન આપે તો ત્યાર પછીના 30 દિવસની અંદર આ વ્યક્તિ સામેવાળા વ્યક્તિ ઉપર નામદાર કોર્ટની અંદર એ પોતે કેસ દાખલ કરી શકે છે. બરાબર છે? એટલે જે ચેક રિટર્ન થયો, રિટર્ન થયો, નોટિસ આવી, આ નોટિસ રિટર્ન નોટિસથી ટોટલ 45 દિવસની આ કાર્યવાહી હોય છે. 15 દિવસ સામેવાળા વ્યક્તિને જવાબ આપવા પડતું અને ત્યાર પછીના 30 દિવસની અંદર નામદાર કોર્ટની અંદર એ કેસ પોતે દાખલ કરી શકતો હોય છે. ટૂંકમાં તમને હજુ એક પણ જણાવી દઉં કે જ્યારે કોર્ટમાં કેસ દાખલ થતો હોય છે ત્યારે કોર્ટની પ્રક્રિયાની અંદર સૌ પ્રથમ સામેવાળા વ્યક્તિને કેસ દાખલ થયા પછી કોર્ટને એવું જેન્યુઅન લાગે કે ના ખરેખર આ ફરિયાદ જેન્યુઅન છે ત્યાર પછી સામેવાળા વ્યક્તિ એટલે આરોપીને કોર્ટ સમન્સની પાઠવણી કરતું હોય છે. સમન્સ પાઠવાતું હોય છે ત્યાર પછી એ વ્યક્તિ આરોપી વ્યક્તિ કોર્ટમાં આવે છે. નામદાર કોર્ટ સૌ પ્રથમ તો એની પ્લી રેકોર્ડ કરે છે. પ્લી રેકોર્ડ કરવો અર્થાત એ વ્યક્તિને લેખિત સ્વરૂપમાં પૂછવામાં આવતું હોય છે કે તમારા ઉપર 100 વ્યક્તિએ કાયદેસરની લેણી પેટે તમે જે ચેક આપેલો હતો એ ચેક રિટર્ન થયો છે અને એમણે તમારા ઉપર કેસ દાખલ કર્યો છે એ બાબતે તમારે શું કહેવું છે. સામેવાળા વ્યક્તિને એ જ્યારે પ્લી રેકોર્ડ કરતો હોય છે ગુનો કબૂલ કરવો કે ન કબૂલ કરવા માટે એને લેખિત પ્રશ્નો પૂછવામાં આવે છે. એને કેસની નકલોની ફાળવણી કરવા માટે આવે છે અને એને વકીલ ફાળવણી માટેની કાર્યવાહી પણ આગળથી કરવામાં આવતી હોય છે. અચ્છા, જે બિલકુલ ખૂબ સરસ આપે એકદમ ઉપયોગીપૂર્ણ માહિતી પૂરી પાડી. ભરતભાઈ, જેમ રિલેશભાઈ જણાવ્યું કે હવે આજના સમયમાં ચેક રિટર્નના બનાવો ખૂબ વધી ગયા છે, તો તેનું કારણ આપ જણાવશો કે ચેક બાઉન્સ અને રિટર્ન થવાના કારણો કેમ આટલા બધા વધી ગયા છે? ચેક રિટર્ન થવાના કારણોમાં સૌથી પહેલું કારણ જે મારી દ્રષ્ટિએ મને લાગે છે કે કોવિડ સમય હતો. બે વર્ષ કોવિડનો ટાઈમ હતો, લોકો પાસે રોજગાર ધંધા નહોતા, એટલે જેણે લોન લીધી હોય, હપ્તા લીધા હોય, કોઈની પાસે પૈસા ઉછીના લીધા હોય, એને ચેક આપેલા હોય, તો એ ઘણા બધા રિટર્ન થયા છે. અને એના કારણે બેંકે તો મુદત આપી, પણ પ્રાઇવેટ સંસ્થા હોય છે કે પ્રાઇવેટ વ્યક્તિ મુદત નથી આપતા, એટલે એ ચેક રિટર્ન થયા અને એના પર કેસ પણ થયા અને એને સજા પણ થઈ છે. તો આ એક બહુ મોટું રીઝન હતું. પ્લસ ઘણીવાર હું ખાસ આપણા વ્યુઅર્સને કહેવા માગું છું કે જેટલી ચાદર હોય ને એટલા પગ આપણે લંબાવવા જોઈએ, કારણ કે ઘણીવાર દેખાદેખીની અંદર પણ આપણે ઘણી બધી વસ્તુ એટલી બધી ખરીદી લઈએ છીએ કે એટલી બધા પૈસામાં આપણે આપણે ઈએમઆઈ એટલા બધા વધી જાય છે કે કદાચ આપણે ભરપાઈ નથી કરી શકતા, અને એના કારણે ચેક રિટર્ન થતા હોય છે. અને એનો એક દાખલો હું લોક અદાલત તો તમને આપું કે લોક અદાલતમાં જે કેસ આવેલો, તો એ વ્યક્તિએ પોતાની મિલકત ઉપર, રાંદેર રોડ પર એની મિલકત છે, એના ઉપર એને લોન લીધી. હવે પરિસ્થિતિ એવી થઈ કે લોનના હપ્તા ભરી શક્યો નહીં, તો એ ચેક જે આપેલા એ બાઉન્સ પર બાઉન્સ થતા ગયા અને બેંકવાળા વ્યાજ પર વ્યાજ ચડાવતા ગયા. છેક પરિસ્થિતિ આવી કે એનપીએ થઈ ગયું, ત્યાં સ્ટોપ થઈ ગયું. એ કેસ લોક અદાલતમાં આવ્યો. એ બેંકવાળાને જ્યારે વાત કરી તો કદાચ એ વખતે એવું થયું કે જેની મુદત એના બરાબર વ્યાજ આવી ગયું, જેણે રૂપિયા લીધા એના કરતાં થોડુંક ઓછું હતું, પણ વ્યાજ ત્યાં હતું. તો લોક અદાલતમાં એક એવો ફાયદો થયો કે એનું વ્યાજ થોડું માફ કરી આપ્યું આપણે, પણ મુદત તો ભરવી પડે. મુદત એ પાર્ટી એવું કે બધા પૈસા માફ કરાવો. અરે ભાઈ, ત્યારે મેં એને કીધું કે આ જે બેંક તમને લોન આપે છે, જે પૈસા આપે છે, એ પૈસા પબ્લિકના છે, લોકોના છે. આ ટર્નઓવર થાય છે કે ભાઈ બેંક વ્યાજે પૈસા લે છે, તમને આપે છે, તો તમારે મુદત અને અમુક ટકા વ્યાજ તો તમારે આપવું પડશે. હા, થોડું ઘણું માફ કરી આપે છે. તો આ પરિસ્થિતિ તમે નહીં આવો એના માટે ખાસ મારી નમ્ર અપીલ છે. સાહેબે કીધું એમ કે સજા ચોક્કસ જ થાય છે આની અંદર, અને જેલ પણ થાય છે અને સાથે દંડ પણ થાય છે. તો કોઈ પણ પરિસ્થિતિ હોય, તમે તમારું જીવન એ રીતના જીવો કે આવક કરતા જાવક વધવી નહીં જોઈએ. એ રીતના જો તમે તમારા જીવનને સેટ કરશો રહેણી કહેણીને, તો કદાચ આ પ્રશ્ન ઉભો નહીં થશે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી રિલેશભાઈ. એક અંતિમ પ્રશ્ન આપને પૂછીશ કે જ્યારે ઘણીવાર એવું બનતું હોય છે કે ઘણા લોકો કોર્ટ
માં જવા એમને એવું લાગે છે કે કોર્ટમાં ઘણા બધા ધક્કા થઈ શકે છે, તો તેઓ કોર્ટ બહાર જ સમાધાન કરવાનો વિચારતા હોય છે અથવા સમાધાન કરી પણ લેતા હોય છે, તો તે વિશે આપ આપનો મંતવ્ય આપશો. જ્યારે આવાથી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની અંદર પણ સમાધાનકારી વલણથી ચોક્કસપણે કેસનું નિવારણ થઈ શકતું હોય છે, કોર્ટ પોતે પણ ઈચ્છે છે કે જ્યારે બે પક્ષકારો વચ્ચે કોઈ વિવાદ ચેક બાબતે ઊભો થયેલો હોય તો તેવી પરિસ્થિતિની અંદર પણ કોર્ટ પ્રિલિટિગેશનની અંદર પણ મેટરો મોકલતી હોય છે. બે લિટિગેટન વચ્ચે જો આ વિવાદનું સમાધાન શાંતિપૂર્વક થતું હોય છે તો ચોક્કસપણે એનું નિવારણ થઈ શકે છે. ઘણી વખત અમે જોતા હોઈએ છીએ કે ફરિયાદી પક્ષ પોતે જ્યારે કેસ જીતી જતો હોય છે તો આરોપી પક્ષને જ્યારે કોર્ટ સજા ફટકારતી હોય છે તો આરોપી પક્ષને પણ સેશન્સ કોર્ટની અંદર અપીલ કરવા માટેનો સમય મળે છે. જ્યારે સેશન્સ કોર્ટ જ્યારે ફરિયાદી પક્ષની ફરિયાદને જે ફરિયાદીનો જે નીચલી કોર્ટે હુકમ આપેલો એને માને રાખતી હોય છે તો આરોપીને સેશન્સ કોર્ટ વળી પાછી સજા કરે છે અને એને જેલમાં મોકલી આપતો હોય છે, અને પછી આરોપી હાઈકોર્ટની અંદર પણ અપીલ કરવો પડતો હોય છે. ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની અંદર સજાની જો વાત કરીએ તો સજા કોર્ટ જે રકમ હોય એની બમણી રકમની સજા કરી શકે છે અને મેક્સિમમ બે વર્ષની સજાની પણ જોગવાઈ પ્રમાણે સજા કરી શકતી હોય છે. પણ આ તમામે તમામ પ્રક્રિયાથી જો બચવું હોય અને જો સમાધાનકારી નિર્ણયથી અપનાવવો હોય તો બંને પક્ષકારો ચોક્કસપણે સમાધાનકારી વલણથી પોતે આ વસ્તુનું નિરાકરણ કરી શકતો હોય છે. વખત વખત આપણે જાણતા હોઈએ છીએ કે નામદાર સુપ્રીમ કોર્ટના નેજા હેઠળ સમગ્ર ભારતની અંદર લોક અદાલતોનું આયોજન થતું હોય છે. હમણાં પણ આપણે 13મી તારીખે એક લોક અદાલતનું આયોજન છે અને લોક અદાલતની અંદર પણ કોર્ટો હંમેશા એવું ધ્યાને રાખતી હોય છે કે બંને પક્ષકારો વચ્ચે કોર્ટ પોતે પણ નેગોશિયેટ કરીને બંને પક્ષકારોને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે સમાધાનથી નિર્ણય તમે પૂરો કરો. તો ચોક્કસ સમાધાનકારી નિર્ણયથી જો પતતું હોય તો ઘણા બધા કેસોનું ઘણું સારી રીતે સુખદ નિરાકરણથી કેસ પૂરા થતા હોય છે. બિલકુલ. તો રિલેશભાઈ અને ભરતભાઈ, આપ આપનો કિંમતી સમય કાઢીને, એક એડવોકેટનો સમય તો ઘણો કિંમતી હોય છે, છતાં પણ આપનો એક કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને ચેક રિટર્ન ધ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ વિશે ખૂબ સરસ માહિતી પૂર્ણ પાડી, તે બદલ બંને આપ મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.